મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં આસિફાના ગુનેગારોને ફાંસી મળે તેવા સૂત્રો સાથે તમામ ધર્મના લોકો દ્વારા કેન્ડલ માર્ચ સાથે રેલી કાઢવામાં આવી હતી અને લોકોએ એકજૂથ થઈ વિરોધ દર્શાવ્યો છે. સંતરામપુર શહેરની અંદર વિવિધ સમાજોના આગેવાનો, છોકરાઓ, બાળકો ભેગા થઈ સંતરામપુર શહેરની અંદર કેન્ડલ માર્ચ અને સંતરામપુર રેલીનું આયોજન કર્યું હતું, જેની અંદર ભારત દેશની અંદર વિવિધ રાજ્યોની અંદર જે રીતે બળાત્કારોના કેસો જોવા મળે છે, જેમ કે કાશ્મીરની અંદર આસિફાનો, ઉન્નાવામાં તેમજ સુરતની અંદર જે બળાત્કારો થયા છે, તે જે બળાત્કારોના જે આરોપીઓ છે તેમને સખતમાં સખત સજા થાય, તેમને ફાંસીની સજા થાય, એ અમારા સંતરામપુર નગરજનોની માંગ છે અને સરકાર વહેલી તકે જાગૃત થઈ અને આ આરોપીઓને જલ્દી ફાંસીની સજા આપે તેવી અમારી સંતરામપુર નગરજનોની માંગ છે. શું નામ આપનું? દિવસ એકત્રિત થઈ અને દેશની અંદર જે બળાત્કારના થાય છે અને એમને મારી નાખવામાં આવે છે એના વિરોધ માટે આજે સંતરામપુર નગરના બધા જ માણસો અહીંયા ચોક પર ભેગા થયા અને અમે રેલીનું આયોજન કર્યું. જ્યારે અમે રેલીનું આયોજન કર્યું ત્યારે અહીંથી 85 જેટલા માણસો અમે નીકળ્યા, પણ જેમ જેમ આગળ વધતા ગયા તેમ આજે હમણાં જ્યારે અમે પૂર્ણાહુતિ કરી રહ્યા ત્યારે 500,000 ટોળું અમે આપદાવ દેખી રહ્યા છીએ. આ બળાત્કારની સામે નગરજનો એટલો બધો ફિટકાર વરસાવે છે અને એટલા માટે જેમ જેમ રેલી આગળ વધતી ગઈ એમ માણસોની સંખ્યા વધતી ગઈ છે અને એ જ દર્શાવે છે કે લોકોનામાં આક્રોશ છે અને એમની માગણી છે કે આ બળાત્કારીઓને સજા થવી જોઈએ અને આના માટે કોઈ વધુ પડતો વિલંબ ના કરવો જોઈએ કે જેથી કરીને નાની બાલિકાઓને ન્યાય મળે અને એટલા માટે આ નગરના જનોએ આજે જે રેલી કાઢી છે એ ખરેખર પ્રશંસનીય છે. રેલીને અમે પણ સમર્થન આપીએ છીએ અને મને પણ ખબર મળી વોટ્સઅપ પર જ્યારે જાણ્યું ત્યારે હું પણ એ સમયસર આજે અહીં આવી અને આ રેલીમાં જોડાયો છું. મને પણ આ જે સરકારની અંદર થાય છે એનો અમે વિરોધ કરીએ છીએ. હું મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ તરીકે અમારું નિવેદન. આ રેલીમાં કેટલા લોકો જોડાયા? 500,000 બાળકો અહીંયા જોઈન્ટ છે. મોટા મોટા માણસો પણ અહીંયા આ રેલી સાથે જોડાયા છે. એમનો પણ આક્રોશ છે કે આને વહેલી તકે આનો કોઈ મુદત ના પાડવી જોઈએ અને બીજા રાજ્યોની અંદર જે રીતના બળાત્કારીઓ ઉપર સજા કરવામાં આવે છે એ જ પ્રમાણેના નિયમો પણ ભારતની અંદર કરવામાં આવે એવી દરેક